સાબરકાંઠાની હાથમતી નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે. હિંમતનગર પાસેથી પસાર થતી નદીમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક નોંધાઈ. નદીનું જળસ્તર વધતા મહેતાપુરા જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. સીઝનમાં પહેલી વખત નદીમાં પાણીની આવકને લઈને સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે. સાબરકાંઠાના આ દ્રશ્યો છે, આપ જોઈ શકો છો. હિંમતનગરથી પસાર થતી હાથમતી નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે. ઉપરવાસમાં પણ વરસાદ થતા નદીમાં નવા નીર આવી રહ્યા છે, તો મહેતાપુરા જતો કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે. સીઝનમાં પહેલી વખત નદીના જળસ્તરમાં વધારો થયો. સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ અને તેમાં પણ હિંમતનગરમાં પસાર થતી હાથમતી નદી બે કાંઠે વહી રહી છે. સંદીપ પટેલ સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે. સંદીપ, સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ છે અને તેમાં પણ હિંમતનગરની હાથમતી નદીના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, બે કાંઠે વહી રહી છે નદી. સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે તે ગઈકાલથી જ વધતી રહે છે. ખાસ કરીને ઉપરવાસમાં એટલે કે વિજયનગર તરફ વધુ વરસાદને પગલે હાથમતી નદી છે જે સિઝનમાં પહેલીવાર નદી જે કાંઠે થઈ રહી છે, ત્યારે હિંમતનગરથી પસાર થતી હાથમતી નદીમાં નવા નીર આવે છે, જેને લઈને હિંમતનગર મહેતાપુરા પાસે જે કોઝવે છે તેના પર પાણી ફરી વળ્યા છે. અને નીચે જે કોઝવે છે જે હિંમતનગરથી મહેતાપુરા છે તો કોઝવે બંધ કરવામાં આવે છે. હાલ પહેલી સિઝનમાં હાથમતી નદી જે કાંઠે થતા સ્થાનિકોમાં ખુશી છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો છે તે નદી કિનારે પહોંચે છે અને જોઈ રહ્યા છે. અને નદી જે પ્રમાણે વહી રહી છે જેને લઈને આસપાસના પાણીના જળસ્તર છે તે ઊંચા આવશે અને નદી કાંઠે ન જવા માટે તંત્ર પણ અપીલ કરી રહ્યા છે. ધન્યવાદ સંદીપ તમામ વિગતો માટે.